રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે સાઉથ ગુજરાતના વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેને લઈને માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં પવનની ગતિ 40-45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હજુ ચોમાસું નવસારીમાં જ અટકેલું છે, જેથી આવનારા બે દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. पवन के लिए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है, जहां पर फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और नॉर्थ गुजरात के पंचमहल और दाहोद के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और डे टू की बात करेंगे तो डे टू के लिए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है, जहां पर फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और नॉर्थ गुजरात के पंचमहल, दाहोद और अरावली के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और डे फोर की बात करेंगे तो डे फोर के लिए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है, जहां पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और नॉर्थ गुजरात के साबरकांठा, गांधीनगर, अरावली, आनंद और पंचमहल और दाहोद के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और डे फाइव की बात करेंगे तो डे फाइव के लिए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहां पर फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और नॉर्थ गुजरात के लिए सारे डिस्ट्रिक्ट कवर है, जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. બે દિવસમાં ચોમાસુ આગળ વધે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી ચાર દિવસ વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના ખેડૂતો માટે આ સારા સમાચાર છે. આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદની સ્થિતિ રહેવાની છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવતીકાલે અમદાવાદ, આણંદ, વડોદરામાં એટલે કે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ રહી શકે છે.